તે એક બહુ સરળ નિષ્કર્ષ છે, શક્ય છે, તે એક શક્યતા છે, પણ તેવું જરૂરી નથી. પ્રતિભાશાળી એટલે જીનિયસ. આ શબ્દ જીનેસિસ અથવા જીનો પરથી આવ્યો છે, જેનો અર્થ છે સર્જન અથવા સર્જનાત્મકતા અથવા સર્જનનો સ્ત્રોત. તો એક જીનિયસનો અર્થ એ છે કે કોઈક રીતે તેણે સર્જનના સ્ત્રોતનો સ્પર્શ કર્યો છે, જાણતા કે અજાણતા. કાં તો તમે સભાનપણે પ્રતિભાશાળી બનવા તરફ આગળ વધી શકો છો, અથવા અજાગૃતપણે પ્રતિભાશાળી બની શકો છો. જ્યારે હું અજાગૃતપણે પ્રતિભાશાળી બનવાનું કહું છું, ત્યારે તમે બિથોવન કહી શકો છો. તે એક અચેતન પ્રતિભા છે. તે જાણતો નથી કે તે શા માટે એક સંગીતકાર છે, પણ તે છે. બહેરા છે, પણ તેમ છતાં સંગીત વહે છે. કારણ કે તમે સંગીતકાર એટલા માટે નથી બનતા કેમ કે તમારી પાસે ઉત્તમ અવાજ છે, પણ એટલા માટે કેમ કે તમારી પાસે સાંભળવાની ઉત્તમ સમજ છે. તે રીતે તમે એક સંગીતકાર બનો છો. તેથી એવી વ્યક્તિ જે સાંભળી પણ શકતી નથી, તે સંગીતકાર બની જાય છે. આ એક અવચેતન પ્રતિભા છે. કદાચ એટલે કેમ કે તે સામાન્ય અવાજો સાંભળી શકતો નહોતો, તેણે કશાક બીજા પર ધ્યાન આપ્યું. તમે યોગીઓને બોલતા સાંભળતા હશે કે જો તમે ધ્યાનમય બનો તો પહેલા તમને ઘંટનો અવાજ સંભળાશે, પછી તમને વીણા સંભળાશે, પછી તમને કોઈ બીજું સંગીત સંભળાશે. તમે આ વાર્તાઓ સાંભળી છે? તો કેમ કે બધું તમે જાણો છો, તે એકદમ બહેરો છે. તે કોઈ પણ બહારનો અવાજ સાંભળી શકતો નથી. કદાચ તેણે બીજું કંઈક સાંભળવાનું શરૂ કર્યું અને અવાજોએ પોતાને ગમે તે સ્વરૂપમાં રચ્યા અને તે એક મહાન સંગીતકાર બની ગયો. તો આ એક અચેતન પ્રતિભા છે. કદાચ આપણે તે નિર્ણય ન કરી શકીએ, કદાચ. પણ તમે ના જાણતા હો કે કદાચ તે જાગૃત હતો. કારણ કે તે યુરોપમાં છે, તે એવી વાતો ના કરી શકે. તો કદાચ તેણે ફક્ત સંગીત જ વગાડ્યું અને ક્યારે બોલી ના શક્યો, કારણ કે અમુક ચોક્કસ સમાજમાં બોલવાની છૂટ નહોતી. જો તે ભારતમાં હોત તો તે જે ઈચ્છે તે બબડી શકે છે, સેફ્ટી નેટના કારણે. ના, તે બહુ મહત્વનું છે. જો આધ્યાત્મિક પરિમાણોને એક સમાજમાં ખરેખર વિકસિત થવું હોય તો તે સ્વતંત્રતા હોવી જોઈએ. ગાંડાઓ આવશે, મૂર્ખાઓ આવશે, પણ ઋષિઓ પણ આવશે. તમે ગણિતશાસ્ત્રી રામાનુજન વિશે સાંભળ્યું છે? પોતાની મરણ પથારી પર તેણે એક પ્રમેય લખ્યો. તે પહેલા બીજા ઘણા છે, પણ પોતાની મરણ પથારી પર તેણે એક પ્રમેય લખ્યો હતો 100 વર્ષ પછી, 2010માં જ મારા ખ્યાલથી. તેઓએ તે શોધી કાઢ્યું કે આ પ્રમેય બ્લેક હોલનું વર્ણન કરે છે, આપણા બ્રહ્માંડમાં રહેલા. 100 વર્ષ પહેલા વૈજ્ઞાનિક સમુદાયમાં બ્લેક હોલનો ખ્યાલ પણ અસ્તિત્વમાં ન હતો, પણ તેમણે બ્લેક હોલ માટે ગાણિતિક ગણતરી કરી, ગણિત વડે બ્લેક હોલનું વર્ણન કર્યું. કારણ કે તમે ગમે તે સિદ્ધાંત બનાવો, સિવાય કે તમારી પાસે ગાણિતિક આધાર હોય, તે સિદ્ધાંત રદ કરી દેવાય છે. પણ હવે તેમની પાસે કોઈ સિદ્ધાંત નથી. તેમણે માત્ર એક ગાણિતિક આધાર બનાવ્યો અને તેણે કહ્યું કે હું જાણતો નથી કે આ શું છે, મારી દેવીએ આ મને આપ્યું છે. જેમ કે યોગા સેન્ટરમાં આપણી પાસે લિંગ ભૈરવી છે, આવી રીતે કોઈ દેવી દેવતાએ સૃષ્ટિમાં એક રસ્તાને પ્રાણ પ્રતિષ્ઠિત કર્યો. તેથી આ બધા દેવી દેવતાઓ ખરેખર અમર્યાદિત સંભાવનાઓના દરવાજાઓ છે. જો તમે દરવાજો કેવી રીતે ખોલવો તે જાણો છો, તો આ એક અમર્યાદિત સંભાવના બની જાય છે. તેમના માટે તે બધું ગણિત બની ગયેલું. કોઈક બીજા માટે તે કદાચ સંગીત બની ગયું હોય, કોઈ બીજા સાથે કંઈક બીજું બની જાય, અથવા જો તમે તેને જાગરૂકતાથી જુઓ તો તમે તેને તમારી ઈચ્છા મુજબ બનાવી શકો છો. તમે જે કંઈ પણ ઈચ્છો તે તમે તેમાંથી બનાવી શકો છો. અજાગૃતપણે જો તમે ત્યાં પહોંચો તો તે બ્રહ્માંડનું કોઈ બીજું એક પરિમાણ બની શકે છે. તો ગણિતની શોધ તમારા ક્લાસમાં નહોતી થઈ, તમારા ગણિતના શિક્ષકને ગાળો ના આપો. તે તો બ્રહ્માંડની પ્રકૃતિ છે. બ્રહ્માંડની પ્રકૃતિને માનવ અનુભવમાં અનુવાદિત કરી શકવાનો આ એકમાત્ર રસ્તો છે, અને આ કરવા માટેની વ્યાજબી રીતે કાર્યક્ષમ રીતો પૈકીની એક છે ગણિત. શબ્દો એકદમ નકામા બની જશે. તે કરવાનો એકમાત્ર કાર્યક્ષમ રસ્તો એ છે કે બ્રહ્માંડને તમારા એક ભાગ તરીકે શોષી લેવું. યોગનો અર્થ તે જ થાય છે. યોગ એટલે તે એક બની ગયું છે, બધું યોગમાં.
તે એક જ રીતે તમે તેને ખરેખર જાણી શકો છો. ગણિત એ તેનું અર્થઘટન કરવાનો વ્યાજબી રીતે એક સારો રસ્તો છે. તો એક પ્રતિભાશાળી વ્યક્તિ ઘણા કારણોસર બની હોઈ શકે છે, પણ એવું જરૂરી નથી કે રામાનુજન તેના પાછલા જીવનમાં એક ગણિતશાસ્ત્રી હતા, બીથોવન એક સંગીતકાર હતા, એવું જરૂરી નથી. તેઓ બીજું કંઈક હોઈ શકે છે, ચોક્કસપણે કોઈ પરિણામનું કશુંક હતું. ઠીક છે, ચોક્કસપણે તેમની અંદર ઉત્ક્રાંતિની અમુક સ્થિતિ હતી જે આ જીવનમાં સંગીત કે ગણિત કે અન્ય કોઈક રીતે પ્રગટ થઈ હોઈ શકે છે. પણ એવું જરૂરી નથી કે તેઓ સંગીતકારો કે ગણિતશાસ્ત્રીઓ જ હતા. તે બસ એટલું જ છે કે તેઓએ કોઈક રીતે એક બારીક એક દરવાજો ખોલ્યો અને જેના કારણે જીવનનું એક પરિમાણ તેમના માટે બસ સ્પષ્ટ બની ગયું.